परिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा श्रवण करनारा तमाम भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ પચાસમું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં એટલી અદ્ભુત વાત લખે છે, કદાચ આપણને એમ લાગશે કે આવી વાત આપણે ક્યારેય સાંભળી જ નથી। સંતોની સેવા કરવાનો મહિમા લખે છે સ્વામી, અને સાથે સાથે આપણા દોષ જોવા અને બીજા સંત અને ભક્તના ગુણ જોવા એના ઉપરની અદ્ભુત વાત સ્વામી લખી રહ્યા છે। શ્રી હરિ કો પૂજત ભયે કેસર ચંદન લાય બાપુજી पटेल प्रेम कर फूल के हार पेराए। भगवान श्री हरि वड़ताल में बिराजमान छे। महाराज ने वाहली धरती वड़ताल नी भूमि वड़ताल ना भक्तों प्रेम महाराज बिराजमान छे। महाराज ने रामनवमी नो समयो करवो छे। સમયા માટે સમર્થ એવા શ્રીહરિ સરળ બની સહુ કોઈને સાથે રાખી સંમતિ લીધી, દેશ દેશાંતર પત્રો લખ્યા અને પછી મહારાજ જમવા બેઠા। મહારાજ જમીને ઊભા થયા, હવે કથાનો પ્રારંભ થાય છે। શ્રીહરિ કો પૂજત ભયે કેસર ચંદન લાય બાપુજી પટેલ પ્રેમ કર ફૂલ કે હાર પેરાયે। બાપુજી પટેલે મહારાજની પૂજા કરી। આપણે ત્યાં સંત કોઈ ભગવાનના ભક્ત બ્રાહ્મણ એને જમાડવાનો ખૂબ મોટો મહિમા છે। એના ચરણારવિંદ ધોવામાં આવે, પાટલા ઉપર બેસાડવામાં આવે, પ્રેમથી પીરસીને જમાડવામાં આવે, જમી લે પછી એની પૂજા થાય। શા માટે પૂજા થાય? કે આપે અમારું અન્ન આરોગી અમને કૃતકૃત્ય કર્યા છે, અમારા ઉપર કૃપા કરી છે, એવા ભાવથી સંત બ્રાહ્મણ ભગવાનના ભક્તની પૂજા થાય। આજે બાપુજીભાઈના મનમાં આનંદ છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ એમણે એમની સેવા સ્વીકારી, કેસરયુક્ત ચંદનથી શ્રીહરિની પૂજા કરી, ફૂલના હાર પહેરાવ્યા, તોરા અને ગુચ્છે સહિત ફૂલની ટોપી મસ્તકે પહેરાવી, ફૂલના બાજુબંધ ધરાવ્યા, ફૂલ કી ટોપી સિર ધરેવું તોરા ગુચ્છહી સહિત બાંધેવું બાજુ ફૂલ કે મૂર્તિ રહી ફૂલ ભરીત। આવી રીતે આખી મૂર્તિ ફૂલોથી ભરાઈ ગઈ, એટલે કે ફૂલોથી
ઢકાઈ ગઈ। એવી જ રીતે કેસર અને ચંદન લઈ સંતો પાર્ષદો દરબારો એ બધાની પૂજા કરી। તે પછી સહુને ફૂલહાર પહેરાવ્યા, બધા સંતોને ફૂલહાર પહેરાવ્યા। સંતો જ્યાં બેઠા હતા તે તરફ અગરબત્તીનો ધૂપ કર્યો। પંગત અનુપમ રીતે શોભતી હતી। પાટલા ઢાળ્યા હતા, સંતો બેસી ગયા હતા, સંતોના કંઠમાં ફૂલના હાર હતા, કપાળમાં ચંદનની અર્ચાઓ હતી અને પાસે અગરબત્તીનો ધૂપ અને દીપ, ધૂપો એટલે દીપ તો હોય ને દાદા જોડે, ધૂપ અને દીપ પ્રગટાવ્યા હતા। આવી અનુપમ પંક્તિ ક્યાંય જોઈ છે તમે? બોલો, જોઈ છે કે? ભક્તોનો પ્રેમ છે ને, પ્રેમ અનંત છે। માણસના હૃદયમાં ભાવ જાગે ને ત્યારે એને સતત એમ થયા કરે, ભગવાન માટે સંતો માટે હું શું ન કરું। વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાથી ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ન થાય। શું થાય એમ નહીં, શું કહ્યું મહારાજે? શું ન થાય। પછી એક એક ભક્તોના દ્રષ્ટાંતો આપ્યા, નામ ગામ ઠામ સાથે ઇતિહાસો કહ્યા મહારાજે। એટલા માટે વાલા ભક્તો અદ્ભુત વાત છે, આપણે શ્રવણ કરીએ। આપણે આ લોયાધામવાસી ભક્તો ભાગ્યશાળી છીએ, આજે પણ આ લોયાધામમાં આવો પ્રેમ, સંતોમાં આવો પ્રેમ, ભક્તોમાં આવો પ્રેમ દેખાય આવે। ઘણીક વાર આપણે દર્શન કર્યા છે, પૂજ્યપાદ ગુરુજી અહીંયા બિરાજમાન હોય, ગુરુજીની પધરામણી થતી હોય, એવા ઘણા ઘરો જોયા છે કે પધરામણીમાં જાણે કે દિવાળી આવી હોય, જાણે કે નવું વર્ષ આવ્યું હોય, એવો આનંદ સમાતો ન હોય દાદા। આંગણું સજાવ્યું હોય, દીવડાઓ પ્રગટાવ્યા હોય, રંગોળી પૂરી હોય, સરસ મજાનું સંગીત વાગતું હોય, ઠાકોરજી ઘરમાં પધારતા હોય, અરે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ ઉત્સવો કર્યા હોય। દર્શન કર્યા છે ને તમે બધાએ? કર્યા છે ને દર્શન? અને ઠાકોરજી ગુરુજી સંતો ઘરેથી વિદાય લેતા હોય ને ત્યારે એ દ્રશ્ય આજે મને પણ નથી ભૂલાતું। કેટલા એવા ભક્તોના ઘર સંતો નીકળતા હોય, જાણે કે પોતાનો હૃદયનો ટુકડો છૂટો પડતો હોય અને વેદના થાય ને, દુઃખ થાય ને, આવું દુઃખ હરિભક્તોના હૃદયમાંથી આંખો દ્વારા છલકાતું હોય। પ્રેમ એક એવી વસ્તુ છે, સાગરમાં આગળ વાત આવી ગઈ, જીવનમાં લખી રાખવા જેવી વાત છે। પ્રેમ એક જ વસ્તુ એવી છે, જગતમાં થાય તો બંધન કરનારો બને અને ભગવાનમાં થાય તો બંધન તોડનારો બને। ચાવી એક જ છે, તમે ડાબી બાજુ ફેરવશો તો તાળું બંધ થશે, જમણી બાજુ ફેરવશો તાળું ખુલી જશે। પ્રેમ એક જ છે, પણ એ પ્રેમ જગતમાં છે એટલા માટે જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલુ છે, એ જ પ્રેમ જગદીશમાં અને ભગવાનમાં અને ભગવાનના વહાલા સંતો ભક્તોમાં થાય। પ્રસંગ મજરમ પાસ માત્મનઃ કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ। ભગવાન વ્યાસ ભાગવતજીમાં પણ આ લખે છે, અરે સર્વોપરી ભગવાન શ્રીહરિ વચનામૃતમાં પણ આ જ વાત કરે છે। દેહ અને દેહના સંબંધીમાં જેવું હેત છે ને, એવું હેત ભગવાન અને ભગવાનના સંત ભક્તમાં થઈને એટલે અક્ષરધામના દ્વાર ઉઘડી ગયા, આત્યંતિક કલ્યાણના દરવાજા ખુલી ગયા। અને એવા જે જે ભક્તો છે ને, જેણે સંતો ભક્તોમાં હેત કર્યું છે, ભક્તો જાણે છે કેવી અદ્ભુત વાતો આપણે આજે સાંભળવી છે। આવી અનુપમ પંક્તિ શોભે છે અને તેમાં શ્રીહરિ પીરસવા આવ્યા। કંસાર ઘણો સરસ હતો, ડંકા ભરી ભરીને આનંદ ઉલ્લાસથી આપતા હતા। જમનારા, રસોઈને જમનારા અને રસોઈને આપનારા,
હરિભક્ત જેવા પ્રેમી હતા એવા જ રસોઈને પીરસનારા શ્રીહરિ ઉત્સાહી હતા. બોલો, ત્રિવેણી સંગમ થયો. રસોઈ આપનારા હરિભક્તો, રસોઈને જમનારા બોલો સંતો, અને રસોઈને પીરસનારા શ્રીહરિ. રસોઈને આપનારા ભક્તો ઉદાર હતા. હા મહારાજ, સંતોને પીરસજો. અરે મહારાજ, સંતોને આપજો. રસોઈને જમનારા સંતો આજે એટલા માટે રાજી હતા કે આજે આ રસોઈ નથી, આ તો મહારાજના હાથનો પ્રસાદ છે. અને એમાંય શ્રીજી મહારાજ પીરસવા નીકળે ને બ્રહ્માનંદ સ્વામી જે ખીલ્યા હોય ને, હા એ તો આપણા શાસ્ત્રોમાં એટલી બધી લીલાઓ છે. શ્રીજી મહારાજ પીરસતા હતા, એક સાધુ દેખાણા નહીં. મહારાજ કે અદ્ભુતાનંદ સ્વામી કેમ દેખાતા નથી? મહારાજ બીમાર છે, બોલાવો સાધુને. બોલાવ્યા સ્વામીને. સ્વામી બીમાર છો? હા મહારાજ, થોડી કળતર છે. કંઈ જમશો નહીં? મહારાજ થોડી પ્રસાદી લઈએ. મહારાજ બેસી ગયા, લાડુ આપતા ગયા. પહેલાં બે લાડુ આપ્યા, પછી બીજા બે આપ્યા, પછી મહારાજ કે લોણે બે. એમ કરતાં કરતાં 18 લાડુ જમી ગયા. કેટલા? મહારાજ હસતા હસતા બોલ્યા, સાધુ તમે માંદા છો તો 18 દાબી ગયા. આ તો હજી અદ્ભુતાનંદ સ્વામીની વાત થઈ. ઘનશ્યામ દાદા બહુ રાજી થઈ ગયા છે. જો આ તો હજી દાદા અદ્ભુતાનંદ સ્વામીની વાત. સચ્ચિદાનંદ સ્વામી તો એકવાર બીમાર હતા. મહારાજે જોયું બધા સંતો આવી ગયા છે, જમે છે. સચ્ચિદાનંદ સ્વામી દેખાણા નહીં, સ્વામીને બોલાવ્યા. મહારાજે કહ્યું, સ્વામી બીમાર છો પણ થોડો નાસ્તો કરી લો, જાઓ અંદર કોઠારમાં. સચ્ચિદાનંદ સ્વામી અંદર ગયા. અંદર ઘણું બધું હતું, પણ સ્વામીએ જોયું કે લાડુની પ્રસાદી છે એટલે સ્વામી લાડુ ચાલુ કર્યા. ઘણી બધી વાતો છે, પણ એક મોટો પાત્રમાં આખું વાસણ ભર્યું હશે ને બધા લાડુ સ્વામી જમી ગયા. લો, પણ એ જમનારા કેવા હતા? મહારાજનો પ્રસાદ છે એમ માનીને જમનારા હતા. એક નાની વાત. આજથી 20 વર્ષ પહેલા ગુરુજીએ કથામાં સંતોની સભામાં વાત કરી હતી, મને એવી ને એવી યાદ રહી, જમવું એ પાપ નથી, ગમવું એ પાપ છે. આપણે જમવા બેસીએ, શરીરનો ધર્મ છે, ભૂખ લાગે ન લાગે. જમવું એ પાપ નથી, ગમવું એ પાપ છે. એટલે કે ભોજનમાં આસક્તિ થાય છે ને એ પાપ છે. આસક્તિ વિના ભગવાનનો પ્રસાદ છે એમ માની જમવામાં આવે, એ ભોજન પ્રસાદ બને છે, નિર્ગુણ બને છે. પ્રોક્તાસ્તે નિર્ગુણઃ ભક્તઃ નિર્ગુણસ્ય હરિર્યતઃ સંબંધાત્ તત્ક્રિયઃ સર્વઃ ભવંત્યેવ હિ નિર્ગુણઃ. ભગવાનના સંબંધે કરીને તમામ વસ્તુ, તમામ ક્રિયા નિર્ગુણ બને છે. રસોઈને આપનારા હરિભક્તો અતિ ઉદાર છે. રસોઈને જમનારા સંતો આજે અતિ રાજી છે. અને રસોઈને પીરસનારા શ્રીહરિ આજે અતિ ઉત્સાહમાં છે. ત્રિવેણી સંગમ. ઘણીવાર આપણને ભૂખ કડકડતી લાગી હોય, પણ જેના ઘરે જમવા બેઠા હોય એ ઘરમાં 4 જણા હોય, 4ની 2 રોટલી 8 ગણીને કરી હોય તો શું થાય? પીરસનારા ઉદાર જોઈએ કે નહીં? આજે તો ભાઈ રંગ જામો છે. હા, શ્રીહરિએ બધું પીરસ્યું, વાસુદેવ હરિ એમ બોલ્યા, સહુ જમવા લાગ્યા. જેટલી જાતના ભોજન હતા એ બધા લગારે લગાર બધી વાનગી શ્રીહરિ પીરસતા હતા. શ્રીહરિએ સંતોને કરોડો વાર પીરસ્યું છે, છતાં સંતોને પીરસવાની ઈચ્છા શ્રીહરિને નિત્ય નિત્ય વધતી ને વધતી જ રહેતી. સાગરની આ અણમોલ વાતો યાદ રાખીએ. ભગવાન શ્રીહરિને 3 નિયમ હતા. 1, દેશ દેશાંતર વિચરણ કરીને વહાલા સંતો જ્યારે આવે ને ત્યારે સામે ચાલીને મહારાજ જતાને સંતોને ભેટતા, આવું યાદ રાખવું જોઈએ. બીજું મહારાજને નિયમ હતું, આખી જિંદગી મહારાજે આ નિયમ રાખ્યો, કોઈ પ્રેમી ભક્તની રસોઈ હોય ત્યારે મહારાજ સામે ચાલીને સંતોને પીરસવા જતા. મહારાજ ધામમાં ગયા ને, શ્રીજી મહારાજ અક્ષર નિવાસી થયા ને, એના આગલા દિવસ સુધી મહારાજે આ નિયમ રાખ્યો છે. અને કોઈ પોતાનો એકાંતિક ભક્ત હોય, એનો અંતકાળ આવે અને ભગવાનને પુકાર કરે
ત્યારે અંત કાળે પોતાના જનને, મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું, પોતાના ભક્તને અંતકાળે મૃત્યુના મુખમાંથી બચાવી અને પોતાના અક્ષરધામમાં અક્ષર મુક્તનું પદ આપે છે. આ ત્રણ મહારાજને નિયમ હતા, કરોડો વખત પીરસ્યો છે. જુઓ, એક બે વાર નહીં, હજાર પાંચ હજાર વાર નહીં, કેટલી વખત? કરોડો વખત દોડી દોડીને પીરસતા, એક એક વસ્તુ પીરસતા. અને મહારાજ જમીને પીરસતા, એકાદ વાર જમીને પીરસવા તો જજો તમે. આ તો પુરુષોત્તમ નારાયણ છે, એટલા માટે આ બધું થાય. શ્રીહરિને નિત્ય નિત્ય સંતોને પીરસવાની ઈચ્છા વધતી ને વધતી જ રહેતી. સંતોને વારંવાર પીરસવામાં શ્રીહરિ સૌથી વધારે મોટાઈ માનતા. સંત કી સેવ કરના નીત તામે, સંત કી સેવ કરના નીત તામે, હરી મોટપ અતે માનતયામે. સાધુની સેવા કરવીને એમાં જ આપણી મોટપ છે. આ વિચાર જેના મનમાં આવી ગયો ને, આ વિચાર સેવા કરવીને એ જ સાચી મોટપ છે, સેવા કરવીને એ જ સાચું સુખ છે, સેવા કરવીને એનું જ નામ મુક્તિ છે. ભગવાન સ્વામિનારાયણનો આ પાયાનો સિદ્ધાંત છે. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં સેવા મુક્તિશ્ચ ગમ્યતામ એમાં અનેક અનેક પ્રકારની મુક્તિની વાતો કરી અને ગુરુજીએ કહ્યું, આપણે બસ એક જ ઈચ્છા રાખીએ, આપો તમારા જનનો સંગ રે, મહારાજ તમારો, તમારા ભક્તનો, તમારા સંતનો સંગ આપજો, એની સેવા આપજો. આપણી પાસે એક જ એવું સાધન છે, સેવા, જેનાથી રાજીપો પ્રાપ્ત થાય. સંત અને ભક્ત જ્યારે રાજી થાય ને, ત્યારે આપણો લાંબો માર્ગ ટૂંકો બની જાય. સો જન્મની કસર, કરોડ જન્મની કસર આને આ જન્મે ટળી જાય. કેવી અદ્ભુત વાત છે! શ્રી હરિ પોતે આવું માનતા, એટલે કે મહારાજનો આ સિદ્ધાંત છે. કયો? સંત કે સેવ કરના નીત તામે, હરિ મોટપ અતે માનતયામે. સંત કે સેવ સમ મોટપ ન કોવો, ચૌદ લોક રાજ મિલહે તોવો. સંતોની નિત્ય સેવા કરવી તેમાં શ્રીહરિ અત્યંત મોટપ માનતા હતા. ક્યારેક ક્યારેક આ વાતો વાંચતા હોય એટલે વિચાર તો આવે ને, આપણા ટાઉનમાં આપણા મંદિરમાં એક કામ હતું એટલે ટાઉનના મેયરને ફોન કર્યો. ખાસ તો મારે મળવા જવું હતું, એણે કીધું ના, હું જ મળવા આવું છું. બાય ચાન્સ મેયરને કંઈક કામ હશે એટલે તે દિવસે એની પાસે ગાડી નહીં હોય. મેયર પોતે અહીં નજીકમાં હતા, ચાલતા ચાલતા મંદિરે આવ્યા. અમે નીચે હતા, ત્યાં જ ભેગા થઈ ગયા પાર્કિંગ લોટમાં. એટલે મેં પૂછ્યું, તમે ચાલતા ચાલતા, અમે ગાડી હતી અમારી સાથે હરિભક્ત, તમે ત્યાં આવી જાત. એણે એક સરસ વાત કરી કે મને આ ટાઉનનો મેયર એટલા માટે બનાવ્યો છે, આ ટાઉનના દરેક માણસની સેવા મારે કરવાની છે. આ દેશના વિચારો તમે જુઓ. કદાચ તમે નામ સાંભળ્યું હશે, હમણાંની થોડા સમય પહેલાની સત્ય ઘટના, હું નામ ન ભૂલતો, કોરી બુકર એવું નામ છે ને કોઈ મેયરનું, એના ખ્યાતનામ છે એના, કોઈક બહુ મોટા મેયર. એના ઉપર ફોન આવ્યો એક વ્યક્તિનો, એક ઘરડી સ્ત્રીનો, કે મારા ઘરની બહાર સ્નો પડ્યો છે, ખસેડનાર કોઈ છે નહીં, તું મને હેલ્પ કરીશ. ટાઉનનો મેયર ઇમિડિયેટલી ત્યાં પહોંચી જાય અને એ વૃદ્ધ સ્ત્રીના આંગણાનો બધો સ્નો એ સાફ કરી નાખે. વૃદ્ધ સ્ત્રી થેન્ક યુ કહેવા જાય ત્યારે કે થેન્ક યુ ન કહેવાય તમારે, આવું ગમે ત્યારે કામ હોય ત્યારે મને કહેજો, મને આવું કામ કરવાની તક તમે આપી એટલે મારે તમને થેન્ક યુ કહેવાનું હોય. તમે સમજો છો? અને મને આશિદ ભગત એકવાર વાત કરી, કહી દો નામથી કેમ શું વાંધો, એમના બે મિત્રો છે.
એમની જોડેના જ મિત્રો છે અને આપણા દેશની અંદર એ મિત્રોને બહુ સારું પદ મળ્યું. કોઈક ગવર્મેન્ટમાં ગયા છે, રાજકારણમાં ગયા છે, કોઈ નેતા બન્યા છે, કોઈ ધારાસભ્ય જે મને ભગતે વાત કરી હતી, અત્યારે ઓછામાં ઓછા 300-400 કરોડ તો ભેગા કરી લીધા છે. તો હજી ટાર્ગેટ એવું છે કે હજી આગળ પામી મોટો અધિકાર, પામી મોટો અધિકાર, જો ન કર્યો ઉપકાર તો અધિકારમાંથી અગયો અને પાછળ રહ્યો ધિકાર, ધિકાર અને ધિકાર. અધિકાર, ભગવાને આપણને કોઈ પણ શક્તિ, વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય, ભગવાને આપણને કોઈ પણ શક્તિ, બુદ્ધિનું બળ આપ્યું છે, શરીરનું બળ આપ્યું છે, સંપત્તિનું બળ આપ્યું છે, સત્તાનું બળ આપ્યું છે, આ કોઈ પણ બળ એ સેવા માટે આપ્યું છે. એનાથી કોઈકની સેવા થઈ, કોઈકનો રાજીપો મળી ગયો. વચનામૃત ગઢપુર મધ્યનું 28મું શ્રીજી મહારાજના શબ્દો યાદ રાખવા જેવા છે, જે કોઈ જીવનું સારું થાય છે તે ભગવાનના ભક્તની સેવાએ કરીને જ થાય છે, અને જે કોઈનું ભૂંડું થાય છે તે ભગવાન અને ભગવાનના ભક્તના દ્રોહે કરીને જ થાય છે. આખી પૃથ્વીમાં આપણે દરરોજ બે પ્રકારના દ્રશ્યો જોતા હોય, કોઈક સારી ઘટના, કોઈક ખરાબ ઘટના, કોઈકનું સારું થયું, કોઈકનું ખરાબ થયું, એકને ઇનામ મળ્યું, એકને દંડ મળ્યો, આપણે દરરોજ જોઈએ છીએ, જોઈએ છે કે નહીં? ગુડ બેડ, રાઈટ રોંગ, બ્લેક વ્હાઈટ, જોઈએ છે કે નહીં? આની પાછળનું આટલું જ મેથેમેટિક્સ છે. ભગવાન સ્વામિનારાયણ, વચનામૃત મધ્યનું 28મું, વચનામૃત મધ્ય પ્રકરણનું 63-63મું આ બંને વાંચવા જેવા છે. જે કોઈનું સારું થાય છે ભગવાન કે ભગવાનના સંત ભક્તની સેવાથી જ થાય છે. એ જન્મ તુજે અણમોલ મિલા, બરબાદન કર બરબાદન કર. આપણે ત્યાં તો કેવું, કોઈ સારું કામ કરે એની પણ એટલી બધી લોકો ટીકા કરે, વાત જ ના કરો. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હમણાં સફાઈ કામવાળા વ્યક્તિઓના પગ ધોયા તો લોકોએ જાત જાતની ટીકા કરી. ભાઈ તમે ધોવા જાઓ ને, એમાં શું વાંધો છે? જે વિચાર તમારા મનમાં ક્યારેય આવ્યો નથી, તમારી 7 પેઢીમાં કોઈ આ કામ કર્યું નથી અને કોઈકે કર્યું છે, તો સારા કામને સારું નથી કહી શકતા, ધિક્કાર છે કે નહીં? સારા કામની આલોચના થાય છે, બોલો, ખોટાની કોઈ નથી કરી શકતો. તમે જુઓ છો ને, તફાવત બહુ સ્પષ્ટ આપણને દેખાય. શાસ્ત્રો વાંચીએ છીએ ને, શાસ્ત્રોનું કામ કેવું છે? સૂર્યના અંજવાળા જેવું. હરિચરિત્રામૃત સાગરમાં એટલી અદ્ભુત વાત આવી, જેની પાસે શાસ્ત્રનો અભ્યાસ હોય અને સદગુરુનો સમાગમ હોય એ આ દુનિયામાં ક્યારેય ભૂલો ન પડે. પછી દ્રષ્ટાંત આપ્યું. આ દ્રષ્ટાંત એવા છે, આ શાસ્ત્રોના અણમોલ શબ્દોને કાયમ માટે યાદ રાખવા જોઈએ. દ્રષ્ટાંત કેવું આપ્યું? સૂર્યનું અંજવાળું હોય અને આંખ બરાબર દેખતી હોય એ ક્યારેય ખાડામાં ન પડે, પણ આ બેમાંથી એક ન હોય તો? આંખ સારી હોય પણ અંજવાળું ન હોય તો? અંજવાળું ઘણું હોય પણ આંખ ન હોય તો? બોલો તો ખરા, વાત સાચી ને? અંજવાળું સારું હોય અને આંખ સતેજ હોય ક્યારે ખાડામાં ન પડે, એમ જેની પાસે શાસ્ત્રનો અભ્યાસ હોય અને સદગુરુનો સમાગમ હોય એ ક્યારે આ જગતમાં ભૂલો ન પડે, ભટકી ન જાય. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે, એટલે કે ધીસ ઇઝ ધ યુનિવર્સલ પ્રિન્સિપાલ. કયો? આપણને જ્યારે પણ સેવાની તક મળે ત્યારે માનો કે આપણા મોટા ભાગ્ય જાગ્યા. સંતોની જે નિત્ય સેવા કરવી તેમાં શ્રીહરિ અત્યંત મોટપ માનતા. 14 લોકનું રાજ્ય મળે તો પણ સંતોની સેવા જેવી તે મોટપ કહેવાય નહીં એવું માનતા. સંતોની સેવા કરવામાં જેવું સુખ છે એવું સુખ તો વૈકુંઠ લોકનું સુખ પણ નથી. લો, વૈકુંઠ લોક કો સુખ નહીં એસા, સંત કી સેવા કરના તેસા. સંત કી સેવા કરના જોવો મોક્ષ પદ સે અધિક હે સોવું.
વૈકુંઠની ક્યાં વાત કરો? હરિચરિત્રામૃત સાગરમાં તો શ્રીજી મહારાજ બોલ્યા, મોક્ષપદ અક્ષરધામનું પદ મળવું ને એના કરતાં પણ સાધુની સેવા મળવીને એ અધિક ભાગ્યશાળી હોય એને મળે છે લો. કારણ કે અક્ષરધામમાં બેસવાની લાયકાત કોને મળવાની? જે સેવા કરે છે એને મળવાની છે. અક્ષરધામના પદ કરતાં પણ સાધુની સેવા મળવી એ અધિક છે. સંત કે સેવા કરે ના જોવો, મોક્ષ પદ સે અધિક હે સોવું. યું સમજી સેવા કરે જે હે, યું સમજી. આવી રીતે મહિમાથી, અહોભાવથી, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના, મારો શબ્દ સાંભળજો. સેવા અનેક રીતે થાય છે. સ્વાર્થે કરીને થાય, ઈર્ષ્યાએ કરીને થાય, દંભે કરીને થાય, અપેક્ષાએ કરીને થાય, માન મોટપ વધારવા માટે થાય, મેવા માટે થાય, આ બધી આશા છોડીને કેવળ સામેની વ્યક્તિને રાજી કરવા માટે, સ્વાર્થ છોડીને સામેના સંત ભક્તને રાજી કરવા માટે કરેલું કાર્ય જ સેવા છે. બાકી સેવા નથી, ક્રિયા છે, કર્મ છે. યું સમજી સેવા કરે જે હે, અનાદિ મુક્ત સમજના તે હે. સાગરની આ બધી સોનાની વાતો આપણે રોજ યાદ કરીએ, આવી વાતો લખી રાખીએ, કાગળમાં નહીં કાળજામાં લખી રાખીએ. ગુણાત્યાનંદ સ્વામી કહે, સેવા થાય તો કરવી, બાકી કુસેવા તો ક્યારેય ન કરવી. કુસેવા તે શું? અભાવ, અવગુણ, દ્રોહ, નિંદા, ટીકા, કુથલી, મારું તારું, પક્ષા પક્ષી, આ બધું શું છે? આ કુસેવા છે. આજનો માણસ શું કરે છે? કુથલીને કામિનીમાં, કૃષ્ણાદામાં ચામિનીમાં જારી કરી, જામિનીમાં ખૂબ બેઠો, કોઈને જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને, જાય જાય જીવતર જોને તારું, જેવી રીતે જળવાયુ જાય સાથે જંતુ અભી જાય છે, ખાય ખાય ખલક અને ખોતરી ખચિત ખાળ નખ ખાય, કેટલું કવિઓએ લખી નાખ્યું બોલો. આમ જ બધાના જીવન પૂરા થઈ ગયા દાદા. સંતોની સેવા કરવામાં જેવું સુખ છે તેવું તો વૈકુંઠના લોકના સુખ પણ નથી. સંતોની સેવાને સમાન બીજું કોઈ પદાર્થ નથી. આવું સમજીને જે સંતોની સેવા કરે છે તેના ઉપર શ્રીહરિ તત્કાળ પ્રસન્ન થાય છે. સંતોની સેવા કર્યા પછી જે મનુષ્ય કોઈ અન્ય માયિક પદાર્થની ઈચ્છે છે, હવે સાંભળજો, સંતોની સેવા કર્યા પછી જે મનુષ્ય અન્ય કોઈ માયિક પદાર્થની ઈચ્છે છે તો તેને પશુના જેવો પામર જાણવો. ખાલી જગ્યા પૂરજો, આપણે કઈ કેટેગરીમાં આવીએ તે ક્યારેય જન્મ મરણથી છૂટતો નથી. માનો તેણે અપાર કલ્પવૃક્ષને સેવ્યા, છતાં તલભાર પણ તેણે પશુ બુદ્ધિ છોડી નથી. વિચારો, કલ્પવૃક્ષ હોય અને એની નીચે તમે પશુને લાવો તો એને કોઈ લાભ થાય? કોઈ લાભ થાય? જીવનમાં યાદ રાખજો, ગમે એટલી મહાન પ્રાપ્તિ થાય પણ એ પ્રાપ્તિને આપણે જો સમજી ન શકીએ ને, એ પ્રાપ્તિને આપણે પચાવી ન શકીએ ને, તેનાથી લાભ ક્યારેય થતો નથી. ઉલટાનું શાસ્ત્રોમાં એમ લખ્યું, લાયકાત વિનાના માણસને જ્યારે મહાન પ્રાપ્તિ થાય છે ને ત્યારે એનાથી મહાન અનર્થ થાય છે. ઝવેરચંદ મેઘાણીની મેં સત્ય વાત કરી હતી ઘણા વર્ષો પહેલાં, તમને યાદ હોય કે ના હોય, જેતપુર ગામની, એભલવાળાની. લાયકાત વિનાના વ્યક્તિને, એટલા માટે તો શિક્ષાપત્રીમાં મહારાજને કલમ લખવી પડી, આસુરી જીવને આ શિક્ષાપત્રી ન આપતા. એટલા માટે આપણા શાસ્ત્રોમાં લખ્યું, અરસી કેસુ કવિત્વ નિવેદનમ શિરસી, માલિખ માલિખ માલિખ. ભગવાનને પ્રાર્થના કરી, વિધાતાને વિનંતી કરી. સાગરના અમુક મહત્વના મુદ્દાનો એક મુદ્દો છે, કલ્પવૃક્ષ મળી જાય પણ આપણે જો પશુ જેવા ગમા રહીશું તો? એમ સત્પુરુષ તો કલ્પવૃક્ષ છે, સત્પુરુષ તો ચિંતામણી છે, પણ આપણે કોણ છીએ? સત્પુરુષ મળે પછી કેવળ ભગવાનની કલ્યાણની ઈચ્છા રાખે તો બેડો પાર થાય, અને જો એ સિવાય બીજી ઈચ્છા રાખે પશુ સમાન છે.
વડતાલની પાસે વસો નામનું ગામ. વસોમાં તુલસીદાસભાઈ, તુલસીદાસભાઈના દીકરા વાઘજીભાઈ, તુલસીદાસનો જન્મ ભગવાન શ્રીના આશીર્વાદથી થયો હતો. ગુણાત્યાનંદ સ્વામી પધાર્યા છે. બાપ દીકરા એવા પરમ એકાંતિક ભક્તો હતા. એવો મોટો સમયો કર્યો, 3 દિવસ સુધી દેશ દેશાંતરના ભક્તોને જમાડ્યા રમાડ્યા, ખૂબ આનંદ કરાવ્યો. 3જે દિવસે સમયો પૂરો કરી ગુણાત્યાનંદ સ્વામી વિદાય લેતા હતા ત્યારે તુલસીદાસભાઈ થોડા ઉદાસ થયા. સ્વામીને વિનંતી કરી, સ્વામી આપ પધાર્યા પણ જેવો જોઈએ ને એવો લાભ ન લઈ શક્યા. આ 3 દિવસ છે ને સ્વામી લાભ ન લઈ શક્યા. ત્યારે ગુણાત્યાનંદ સ્વામી પણ નિસાસો નાખીને બોલ્યા, તુલસીદાસભાઈ અમે તો લાભ આપવા જ આવ્યા હતા, અમે તો લાભ આપવા જ આવ્યા હતા. તમારો આ દીકરો વાઘજી જેમ પલાઠી વાળીને વ્યવહાર છોડીને બેસી ગયો ને, એમ જો બેસી ગયા હોત ને તો કરોડ જન્મની કસર કાઢી નાખત. તુલસીભાઈ ગળા સુધી વ્યવહારમાં ડૂબેલા છો તમે. આ વ્યવહારનો ભાર જ્યાં સુધી ઓછો નહીં થાય ને ત્યાં સુધી ગમે એવા સંત મળશે ને એનો લાભ નહીં લઈ શકો. જતા જતા એ ગુણાતીત સંતે કડવી ટકોર કરી દીધી, નાડી પારખી લીધી. પેલો કહે ને જાણકાર વૈદ્ય તો રોગને પકડી પાડે ને, સ્વામીએ રોગને પકડી પાડ્યો. મહારાજના આશીર્વાદથી જન્મ હતો. મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવાના હાથ માથા ઉપર પડ્યા હતા, પણ વ્યવહાર પ્રધાન હતો તો સંતનો લાભ ન લઈ શક્યા. અને દીકરાએ વ્યવહારને પડતો મૂક્યો તો શું થયું? લાભ લઈ શક્યા. જેમ આંધળાને પારસમણી મળે તો તેનાથી શું લાભ થાય બોલો? તમે $1,000,000 રોકડા કેશ લિક્વિડ મની અમારા નાના જીત ભગતને ગિફ્ટ આપો છો હમણાં, શું થશે લાભ બોલો? જીવનમાં યાદ રાખો, પ્રાપ્તિ કરતા પણ મહાન પ્રતીતિ છે, પ્રતીતિ કરતા પણ મહાન પ્રપત્તિ છે. એટલા માટે આત્યંતિક કલ્યાણનું છેલ્લામાં છેલ્લું પ્રગત્યું પ્રપત્તિ એટલે કે શરણાગતિ, સાચો થઈને જીવ એકવાર હૃદયથી કબૂલ કરી લે, હે પ્રભુ હું તારો છું, ભગવાન એને તારી નાખે. પણ ત્યાં સુધી પહોંચવા માટે પ્રાપ્તિ, પ્રાપ્તિ થયા પછીની પ્રતીતિ, એમાં વિશ્વાસ બેસી જવો. પણ એ વિશ્વાસ કોને બેસે? પશુને ન બેસે. સમજુ હોય, સાણો હોય, ડાયો હોય એને બેસે. કેવી અદ્ભુત વાત છે. અરે આંધળાને પારસમણી મળે તેનાથી શું લાભ? તે તો કૂવામાં ફેંકી દે. એવું થયું. કોનું? જેને સંત મળ્યા. પણ એ સંતથી કલ્યાણ નહીં, આ જગતના સુખને ચાહ્યા તો કેવું થયું? કલ્પ વૃક્ષની છે પશુ ઉભું રહે અથવા પારસમણી કોઈ આંધળા વ્યક્તિના હાથમાં આવે. સંતોની સેવા કરીને પણ સંતોના ગુણને જ ન શીખી શકે તો તેને સંતો પશુ જેવો જીવ ગણે છે. સંતોમાં ગુણ સૌથી અધિક છે, તે શીખ્યા વિના આવડતા નથી. પણ પશુના જેવી જેની પ્રકૃતિ હોય એવો મનુષ્ય કરોડ વર્ષ સુધી સંતોની સાથે રહે તો પણ તેમાં કોઈ ફરક પડતો નથી. એક બે વર્ષ સુધી નહીં, કરોડ વર્ષ સુધી સાથે રહેવાથી ફેર નથી પડવાનો, ભેગા બેસવાથી ફેર નથી પડવાનો. એટલા માટે કહેવાય છે આપણા યોગી સ્વામી ધામમાં ગયા ત્યારે અમે ઇન્ડિયા હતા. એ બધી ઘટનાઓ એના સાક્ષી બનવા માટે ભગવાને અમને જે પ્રેરણા આપી આ પણ મહારાજની ખૂબ મોટી કૃપા ગણાય. પૂજ્યપાદ ગુરુજી, સંપ્રદાયના મહાન મહાન સંતો જેટલા આવ્યા ત્યારે એમની જેટલી જેટલી સભાઓ થઈ એ દરેક સભામાં ગુરુજીએ એક વાત કરી હતી કે યોગી સ્વામી સાધુ થયા ત્યારથી 9 વર્ષમાં ધામમાં જતા રહ્યા, ગુરુજી સાથે ખૂબ જ ઓછું રહ્યા હતા, ખૂબ જ ઓછું રહ્યા હતા. પણ ગુરુજી જે વાત કરતા હતા, સદગુરુની સાથે રહેવું ને એના કરતાં પણ સદગુરુના વચનમાં રહેવું ને એની આજ્ઞામાં રહેવું ને આ કઠણ છે. ગુરુજી એમ કહે, મારી સાથે ભલે જાજુ નહોતો રહી શક્યો
પણ આજે હું કહી શકું કે મન કર્મ વચને એણે ક્યારેય પણ મારી આજ્ઞા ઉલ્લંઘી નથી. વિચારો, એટલે તો આજે આપણે યાદ કરીએ છીએ, એટલે તો એકવાર પણ યોગી સ્વામી જેણે દર્શન કર્યા એ આજે યાદ કરે છે. આપણા જીવનમાં બસ આપણે આટલું શીખીએ, મન કર્મ વચને સત્પુરુષની અનુવૃત્તિમાં રહેવું એ મોટામાં મોટી સેવા છે. પૂજ્યપાદ ગુરુજીએ તમને કે અમને કંઈ ટકોર કરી છે, આજ્ઞા કરી છે, એ આજ્ઞા આપણે શિર સાથે પાળીએ, કપટ છોડીને પાળીએ, ત્યારે વાલા ભક્તો એમ સમજો કે મોટા પુરુષની મોટામાં મોટી આપણે સેવા કરી. એ સેવાનું ફળ કેવું છે? અહીંયા લખ્યું, વૈકુંઠના સુખ કરતા અક્ષરધામના સુખ કરતા પણ અધિક છે. કયું ફળ? સંત કી સેવા કરના જોવું. અને આવી રીતે જો સમજણ ન હોય તો કરોડો વર્ષ સુધી સંત સાથે રહે તો પણ ફરક પડતો નથી. પશુના જેવા સ્વભાવ અને ગુણોને છોડવા માટે તો સંતોની સેવા કરવાની છે. સાધુ સાથે રહેવાનું ફળ જે છે, જે પશુતા અંદર પડી છે, પશુ જેવા સ્વભાવો અંદર પડ્યા છે, કાઢવાના છે. શિલ્પી જેમ પથ્થરને ઘાટ ઘડે છે, પથ્થરને ટાંકણા મારે છે, એમાંથી બિનજરૂરી વસ્તુ કાઢે છે અને એ જ પથ્થરમાંથી એક મૂર્તિને કંડારે છે, એવી રીતે સત્પુરુષને જ્યારે જીવ સોંપાઈ જાય ને ત્યારે એને એવો સરસ મજાનો ઘાટ ઘડે છે ને કે વ્યક્તિ વ્યક્તિ મટી અને એક મહામુક્ત બને છે. સંતોમાં પણ જ્યારે કુસંગ ઘૂસી જાય છે તો તરત જ કુટેવોને શીખવી દે છે. સાત માળવાળા મકાન ઉપર એક એક દ્રષ્ટાંત જુઓ, આધાર વિના ક્યારેય ચડી શકાતું નથી. સીડીનો આધાર લેવો પડે, પણ જો એવા ઊંચા મકાન ઉપરથી નીચે પડવું હોય તો કોઈ આધાર લેવાની જરૂર રહેતી નથી. ઊંચે ચડવું એ કઠણ કામ છે અને નીચે પડવું એ કઠણ નથી. માટે જે હોશિયાર ને વિચક્ષણ ને ડાયા મનુષ્ય હોય તેને ઊંચે પહોંચવા માટે સતત સંત સમાગમ રૂચે છે. બોલો, આ મોક્ષનો માર્ગ કેવો છે? ઊંચે ચડવા જેવો છે. ભારતના એક મહાન ક્રાંતિકારી સંતની વાત છે. આવી સરસ મજાની સભા કરે, બે ચાર મુમુક્ષુ આવે, એમાં હોય ને મુમુક્ષુ પણ કોઈક ઉત્તમ કક્ષાના હોય, કોઈ મધ્યમ કક્ષાના, કોઈ કનિષ્ઠ કક્ષાના, હાવ વ્યવહાર પ્રધાન સામાન્ય જીવ સભામાં આવે ભાવથી. પણ એણે એક દિવસ પ્રશ્ન પૂછ્યો કે બાપજી, તમે આટલી બધી મહેનત કરો છો, આટલી બધી કથા કરો છો, પણ આ પાંચ જણા અને સામે જો મહેફિલ જામી છે ત્યાં જુઓ કેટલા બધા ભેગા થાય છે, આવું કેમ? સંત હસી પડ્યા, બાપજી પણ આવું કેમ? હું જવાબ આપીશ ભાઈ, થોડો સમય મને આપ, ધીરજ રાખ. સંત તરત ન બોલ્યા, બે ચાર પાંચ દસ દિવસ જતા રહ્યા. અને એક દિવસ એ ચાર પાંચ ભક્તોને લઈ ગામમાં ગયા હશે અને એમાં ગામની બજારમાંથી નીકળવાનું અને બરોબર ગામની બજાર વચ્ચેથી નીકળે પાંચે પાંચ માણસ હતા, એમાં પહેલા માણસને બોલાવ્યો, અહીંયા આવો, અહીંયા આવો. તમે મને પૂછ્યું હતું ને હા, કે તમે આટલી મહેનત કરો છો, આટલી કથા કરો છો, તો આ બે ચાર માણસો માણ ભેગા થઈને મહેફિલમાં જુઓ. હું તને એક બીજો પ્રશ્ન પૂછું છું, આ બાજુ જો શું છે? સોનાની દુકાન. આપણે આ બાજુ સોનાની દુકાન છે, ટ્રોપિયાના નીચે ને. તમે ગમે ત્યારે જાઓ દુકાન બંધ જ હોય, કિશનભાઈ મેં ગમે ત્યારે ચાલવા જઈને તો કોઈ દી ખુલી જોઈ, અને અંદર જા બે જ માણસ હોય. એકવાર અમે હિંમત કરીને ગયા, પણ $5,000-$10,000 નીચેની કોઈ વસ્તુ જ નથી, કોણ જાય? અને આ બાજુ જાઓ તો મારે બોલાયું નથી. પેલા સંતે કહ્યું, આ શું છે? તો કે સોનાની દુકાન છે. આ શું છે? સબ્જી મંડી છે. મારે તને એ પૂછવું છે, સબ્જી મંડીમાં આટલી બધી ભીડ, માણસો ઉભરાય છે કીડી મકોડાની જેમ, અને આ બાજુ દેખાતો નથી કોઈ માણસ, એવું કેમ? ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું, બાપજી, સોનું ખરીદવાની તાકાત બધાની ન હોય, એટલા માટે અહીંયા ભીડ ક્યારેય ન થાય, અહીંયા જ થવાની ભીડ. ત્યારે પેલા સંતે કહ્યું, તે મને પ્રશ્ન પૂછ્યો હતો ને, બાપજી આ સત્સંગમાં આટલી કથા કરો, આટલી મહેનત કરો, બે ચાર જણા અને મહેફિલમાં જુઓ, મારે પણ તને એ જ કેવું છે, મોક્ષ મેળવવાની તાકાત બધાની ન હોય, કરોડોમાં કોકની જ હોય. આ મહેફિલનો માર્ગ કેવો છે? અધોગતિનો માર્ગ છે, ઉપરથી નીચે પડવા જેવો માર્ગ છે. એમાં આધારની જરૂર પડે, મહેનતની જરૂર પડે. બોલો,
હા, એક આતંકવાદનો માર્ગ છે ને, જેને માણસને મારી જ નાખવા છે એને વાર લાગે. જેણે ડોક્ટર બનાવવા હોય, સારા માણસ બનાવવા હોય, એને જિંદગી ખર્ચી નાખવી પડે. જીવવા માટે અને જીવાડવા માટે કેટલો કેટલો ભોગ આપવો પડે. ડોક્ટર બનાવવો હોય, એન્જિનિયર બનાવવો હોય, એક સારો માણસ બનાવો, એક આદર્શ નાગરિક બનાવવો હોય, કેટલો સમય લાગે? 5, 25, 50, 100 વર્ષ જતા રહે. અને મારી નાખવો હોય તો બોલો. જીવનમાં યાદ રાખજો, કન્સ્ટ્રક્શન અને ડિસ્ટ્રક્શન આ બેની વેલ્યુ આજે ભૂસાતી જાય છે. હવે હરીફાઈમાં બધું ભૂસાતું જાય છે. ભૌતિકવાદ એટલો ખતરનાક વેકડો છે, આપણે સાવધાન થવું પડશે. વેલ્યુ ઓફ ધ કન્સ્ટ્રક્શન અને વેલ્યુ ઓફ ધ ડિસ્ટ્રક્શન આ બંને જુદી હોવી જોઈએ. સમજાય છે ને દાદા? ચડવાનો માર્ગ એની ગુણવત્તા જુદી છે, પડવાનો માર્ગ એની ગુણવત્તા જુદી છે, સોનાની દુકાન એની વાત જ જુદી છે, અને સબ્જી મંડી એની વાત જ જુદી છે. આપણા જીવનમાં યાદ રાખીએ, આપણે જે માર્ગે ચાલ્યા છીએ ને, આત્યંતિક કલ્યાણનો માર્ગ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામજો. પ્રથમ પેલું મસ્તક મૂકી પછી લેવું નામજો. આ તો આવો દુર્ગમ માર્ગ છે, આપણે એ માર્ગે ચાલીએ છીએ. માટે ક્યારેય ઝાઝું ટોળું થાય, ઝાઝા માણસો થાય, ઝાઝો મેળો થાય, એના કરતાં હું ભાગ્યશાળી છું, મને કેટલી મોટી પ્રાપ્તિ થઈ. બાકી ઘેટાના ટોળા હોય, સિંહના ટોળા હોય નહીં. કેવા દ્રષ્ટાંત આપે છે આજે, તો એવી અદ્ભુત વાતો છે. સંત સેવ મે લાભ હે જેસા, વારંવાર તપાસના તેસા. સંત સેવ મે લાભ હે જેસા, વારંવાર તપાસના તેસા. સંત કે દાસ હોય જબ હું, સંત કે ગુણ ઉર આવે તબ હું. સંતોની સેવામાં જેવો લાભ છે તેની તપાસ વારંવાર કરવી જોઈએ. જ્યારે સંતોના દાસ થઈને રહીએ છીએ ત્યારે આપણામાં સંતોના ગુણ આવે છે. ખાલી સંતોનો વેશ ધારવાથી સંતોના ગુણ નથી આવતા, કપડાં પહેરવાથી સાધુ નથી થવાતું. સાચા સંતની સેવા કરવી પડે, એનો રાજીપો મેળવવો પડે, મન કર્મ વચને એને પોતાનું જીવન સમર્પિત કરવું પડે. જે સંતોના ગુણોને શીખે છે તે સંત કહેવાય છે. જે સંતનો વેશ ધારીને પણ સંતના ગુણોને શીખતા અને શીખવતા નથી તો નામ માત્રના સંત છે. જે સંતો સાથે રહેતા હોય અને એકબીજાની મર્યાદા રાખતા હોય અને એક એકનો ગુણ અપાર બોલતા હોય, આવા સંતોના ગુણોને વારંવાર શીખવા. દાદા, એક એક વાત ઉપર કલાક કલાક બોલાય એવી વાતો છે. જે સંતો ભેળા રહેતા હોય, આ પહેલું પગથિયું છે. એકબીજાની મર્યાદા રાખતા હોય, સેકન્ડ સ્ટેજ છે. એકબીજાની મર્યાદા રાખતા હોય, બોલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં, આપણા ભગવાનના ભક્તોમાં એવું દેખાય અને જગતના મવાલી લોકોમાં હા હા હિ હિ ઠઠ્ઠા મસ્કરી એ જ હોય ને. અને ત્રીજું સ્ટેજ છે જુઓ, અને એક એકનો ગુણ અપાર બોલતા હોય, એકાબીજાના સદગુણની ચર્ચા કરતા હોય. જગતમાં કેવું થતું હોય, મસ્કરીમાં શું હોય, હંમેશા એકાબીજાના દોષ બોલે એટલે વધા હશે ને. સત્સંગમાં ઉલટું હોય, કેવું હોય, સંતોની સાથે રહેતા હોય, એકાબીજાની મર્યાદા રાખતા હોય અને એકબીજાના ગુણ અપાર બોલતા હોય, થોડા નહીં, એની જીભ સુકાતી જ ન હોય. ભેગે રહે સંત હિ જે તે એક કેક કો ભાર રખે, તે તે એક એક કો ગુણ બોલે અપારા. અપાર એના એના ગુણ જ બોલ્યા કરે. બોલો, શું અદ્ભુત વાતો છે ને. લોજની વાવ ઉપર નીલકંઠ વર્ણી આવ્યા, 12,000 કિલોમીટરની પગપાળા યાત્રા કરી છે. હજી નીલકંઠ વર્ણીને કોઈ પકડી શકે, રોકી શકે એવા સંત નથી મળ્યા. મંદિરોમાં, મઠોમાં, મોટા તીર્થોમાં, બધી જગ્યાએ, હિમાલયમાં બધે જઈએ એવા. દ્વારકા જઈ રહ્યા છે, રસ્તામાં એવા છે, સવારનો સમય છે, વાવ ઉપર બેઠા છે. એક સાધુ પાણી લેવા માટે આવે છે, સુખાનંદ સ્વામી એમનું નામ. સુખાનંદ સ્વામી બાલુડા બ્રહ્મચારી નીલકંઠ વર્ણીને જોઈ રાજી થઈ ગયા.
વંદન કર્યા. બાલાજોગી, આપ કોણ છો, ક્યાંથી આવો છો? નીલકંઠ વર્ણીએ પોતાનો પરિચય આપી સ્વામીને પૂછ્યું, આપ કોણ છો, આપનું શું નામ છે, આપ ક્યાં રહો છો? સુખાનંદ સ્વામીએ પોતાનો પરિચય આપ્યો. પોતાના પરિચયમાં સાગરમાં વાત લખાણી. સ્વામીએ કહ્યું, રામાનંદ સ્વામી મારા સદગુરુ છે. રામાનંદ સ્વામી કેવા મહાન સંત છે એમની વાત કરી. એમની આજ્ઞાથી અમે 50 સંતો અહીંયા રહીએ છીએ. અમારા વડીલ ગુરુબંધુ મુક્તાનંદજી છે, એમની સાથે અમે રહીએ છીએ. વર્ણિરાજ, આપ ગામમાં પધારો. નીલકંઠ વર્ણીએ કહ્યું, હું ગામમાં જતો નથી. ત્યારે સુખાનંદ સ્વામી કહે છે કે તો વર્ણિરાજ આપ બેસજો, અમારા વડીલ ગુરુબંધુ મુક્તાનંદ સ્વામી આવા મહાન સંત છે, પણ એ સંત પ્રેમી છે. એ સાંભળશે ને આવા બાલવાયોગ્ય આવ્યા છે, તુરંત અહીંયા પધારશે, તો અમારા સ્વામીને લઈને અમે અહીંયા આવીએ. નીલકંઠ વર્ણિના મનમાં એમ થાય કે અમે ઘણા બધા જોયા છે, પણ કોઈ ગુરુભાઈ ગુરુભાઈની સારી વાત બોલતા હોય આવા સાંભળ્યા નથી. આ એવા નિર્દોષ સંત છે, ઈર્ષ્યા વિનાના, અદેખાઈ વિનાના છે, કે એકાબીજા સંત સરખા સરખા હોવા છતાં, ગુરુભાઈ હોવા છતાં એકાબીજાના ગુણાનું વાત કરે છે, માટે ચોક્કસ આ સ્થાનમાં ભગવાન હોવા જોઈએ. નીલકંઠ વર્ણીએ કહ્યું, ગામમાં અમે જતા નથી, પણ આવા મહાન સંત છે તમે વાત કરી તો અમારે પણ મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા છે, ચાલો અમે ગામમાં આવીએ. મહારાજ આવ્યા, આવ્યા પણ એવા આવ્યા, એવા આવ્યા આપણે જાણીએ છીએ. એ મુક્ત મુનિરૂપી સાધુએ મહારાજને બાંધી દીધા. કેવા બાંધ્યા? આજે પણ મુક્ત મુનિના પ્રેમથી મહારાજ બંધાયેલા છે. મુક્તાનંદ સ્વામીની સાધુતાથી મહારાજ બંધાયેલા છે, જાણીએ છીએ ને. આ ત્રણ ગુણ સંતોની ભેળા રહેતા હોય, એકાબીજાની મર્યાદા રાખતા હોય, એકાબીજાના અપાર ગુણ બોલતા હોય, જેને લીધે સંતોને આપણા ઉપરનું હેત તૂટી જાય, એવો કોઈ પણ અવગુણ રાખવો જ નહીં. બોલો, આવો વિચાર કેટલાને આવે? બહુ ઓછા હોય. હા, ધન્ય છે આપણા લોયાધામ પરિવારમાં આજે દેખાયા આવા ભક્તો. આપણને ખબર પડે કે આ ગુરુજીને નથી ગમતું, સંતોને નથી ગમતું, ભક્તોને નથી ગમતું, એ સ્વભાવને આપણે તિલાંજલિ આપી દઈએ. જીવમાં જે અવગુણરૂપ દોષ રહ્યા હોય અને તેને જો સંતો દેખાડે તો તજી દેવા. જીવમાં જે દોષરૂપ અવગુણ રહ્યા છે તે આપમેળે ક્યારેય દેખાતા નથી. આપણી આંખથી આપણો ચહેરો દેખાતો નથી. આ આંખ આખી દુનિયાના ચહેરા જોઈ શકે, આપણી જાતને જોઈ શકતી નથી. એનો અર્થ એ છે કે આપણી બુદ્ધિથી આપણે આપણા દોષને લગભગ પકડી શકતા જ નથી. એ તો સંત કે ભક્ત એની આગળ હાથ જોડીને વિનંતી કરે, મારી ભૂલ થાય તો કહેજો, અથવા કોઈ સંત ભક્ત કૃપા કરીને સામેથી વઢે ટોકે ત્યારે ભૂલ દેખાય. જીવમાં દોષરૂપ અવગુણ રહ્યા છે તે આપમેળે ક્યારેય દેખાતા નથી. મનુષ્ય માત્રનો એવો સ્વભાવ છે, તેમાં કરોડો અવગુણ રહ્યા છે. કેટલા? કરોડો અવગુણરૂપી દોષ રહ્યા છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ જે બધા છે તે જીવની સાથે એકરૂપ થઈને લાગી ગયા છે. તે બધા કુસંગરૂપ છે, દોષ અને અવગુણોથી ભરેલા મહાકુવા જેવા છે. બોલો, છતાં જીવ દેહને પોતાનો હિતેશી માને છે, કુટુંબને પરિવારે સહિત સૌને હિતકારી માને છે. ભગવાનથી ને સંતોથી વધારે પડતો રાગ જેમાં રહેતો હોય છે તે બધાને દોષરૂપ જ કહેવાય. સંતોની કૃપા થાય તો તે બધું સ્પષ્ટ દેખાય છે. જીવને જ્યાં સુધી દેહમાં દોષ નથી દેખાતા ત્યાં સુધી તે જીવને મોક્ષ માર્ગમાં અનંત વિઘ્નો થઈ શકે છે. બોલો, કોઈ મુમુક્ષુ હોય ને, આજની વાત વાંચે ને દાદા, એની આંખો ઉઘડી જાય. કોઈ સાચો ભગવાનનો ભક્ત હોય ને, આ વાત સાંભળે ને તો એક છલાંગ મારે ને તો અક્ષરધામના દરવાજા સુધી પહોંચી જાય. પણ એવી આ વાતો છે, કાનથી નહીં કાળજાથી સમજવી પડશે. જીવને જ્યાં સુધી દેહમાં દોષ નથી દેખાતા. સર્વનિવાસાનંદ સ્વામીની વાત આપણે હમણાં શનિવારની સભામાં સાંભળી હતી. અમદાવાદના મહંત હતા, 40 શિષ્યો હતા, 60 જોડ ચરણારવિંદ હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એમને પૂછીને કરતા, આવા મહાન સંતને એક દિવસ વિચાર આવ્યો, હું સાધુ શેના માટે થયો? કપડાં પહેર્યા એટલે સાધુ થઈ ગયા? જે સાધુતા મેળવવા માટે, મહારાજની મૂર્તિને સિદ્ધ કરવા માટે સાધુ
થયા છીએ, ત્યાગ લીધો છે, એ તો રહી ગયું. સાંભળ્યું છે કે ગોપાળાનંદ સ્વામી એવા સંત છે, વડતાલ જવા તૈયાર થયા. અયોધ્યા પ્રસાદજી મહારાજે સમજાવ્યા, સ્વામી તમે આટલા મોટા, તમારામાં શું ખોટ છે? સર્વનિવાસાનંદ સ્વામી કહ્યું, બાપજી હવે એટલી બધી ખોટ છે ને કેમ તમને કેવી મારે? આગ્રહ કર્યો, પોતાના શિષ્યોને બોલાવી ચરણારવિંદ ભેટ આપી દીધા, બધાને છોડી સર્વનિવાસાનંદ સ્વામી અમદાવાદ દેશ છોડી વડતાલ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. શા માટે? સ્વામી તમારી સાથે રાખો. સ્વામીએ કેવી કસોટી કરી. સ્વામી કે હું તો સાધુ કરતો નથી. સ્વામીના શિષ્ય પુરુષાનંદ સ્વામી એના શિષ્ય થયા, દાસના દાસ થયા. કોણ? મોટા મહંત હતા એ. જીવને જ્યાં સુધી દેહમાં દોષ દેખાતો નથી ત્યાં સુધી તે જીવ મોક્ષને માર્ગે અનંત વિઘ્નો થઈ શકે છે. આપણે નિર્વિઘ્ન માર્ગે ચાલીએ છીએ કે વિઘ્નવાળા માર્ગે ચાલીએ છીએ? જે રસ્તા ઉપર લૂંટારાઓ હોય, ચોરો હોય, ડાકુઓ રહેતા હોય, એ રસ્તો આપણે ક્યારેય પસંદ કરીએ? આ દેશમાં તો એવું નથી, પણ ઇન્ડિયામાં એવું વર્ષો પહેલાં અમે જોયેલું. ગામડામાં એવા રસ્તા હોય, રાત્રે 10-11 વાગ્યા પછી ન નીકળાય, બારવટિયા રહેતા હોય ત્યાં આપણે નીકળીએ, તો આપણે કલ્યાણના માર્ગે કેવા માર્ગે ચાલીએ છીએ? નિર્વિઘ્ન માર્ગે કે વિઘ્નવાળા માર્ગે? જો આપણે આપણી જાતને મહાન માનતા હોઈએ, દોષ વિનાની માનતા હોઈએ, તો સમજી લો કેવી છે આપણી જાત. કલ્યાણના માર્ગે વિઘ્નવાળા માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. જો જીવને દેહમાં ગુણ મનાતો હોય તો તેણે કરીને જન્મ મરણ યમયાતના લખ 84ના દુઃખો વારંવાર આવ્યા જ કરે છે, તે ટળતા નથી. જીવને જેટલો દેહનો ગુણ મનાતો હોય તેટલો તે કુસંગ છે એમ જાણવું, જ્યારે દેહનો અભાવ આવે ત્યારે તેને સત્સંગ થયો એમ જાણવું, દેહ અપાર કુસંગ છે, નખથી શિખા સુધી મલિન છે તેનો બરાબર વિચાર કરવો, જેનાથી સ્વપ્નમાં પણ દેહનો ગુણ મનાય જ નહીં. આપણામાં દોષ દેખીને કોઈ સંત આપણને જો દોષવાળા કહે, આપણામાં દોષ દેખીને કોઈ સંત આપણને જો દોષવાળા કહે તો મનમાં અધિક પ્રસન્ન રહેવું. લો, વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, સંતો ભક્તો વધે તો એમ માનવું મારા મોટા ભાગ્ય. આવું કોણ માનનારા હોય? આમાં કેવી વાત આવી? કોઈ દોષ દેખાડે ત્યારે મનમાં અધિક પ્રસન્ન થવું શા માટે? કે આપણને આપણી મિસ્ટેક દેખાડી. રહેમન જેમ કહે છે, કોઈ મફતમાં આપણા કપડાં ધોઈ આપે તો સારું કહેવાય કે આપણે રાજી થઈએ ને? એમ આપણા કોઈ દોષ દેખાડે શું કરે છે? આપણું અંતરરૂપી કપડું એને નિર્મળ કરે છે, એને શુદ્ધ કરવાનું કામ કરે છે. પણ આ તો ભગવાનના બહુ ઊંચી સ્થિતિવાળા સંત હોય ને એની આ બધી વાતો છે. મેં કીધું અક્ષરધામના દરવાજા સુધી પહોંચાવે એવા સત્પુરુષોની, એવા એકાંતિક ભક્તોની આ કક્ષા છે, એની વાતો છે. સામાન્ય જીવ તો એક શબ્દમાં આકળો વ્યાકળો થઈ જાય. જે દેહથી સદા અસંગી રહેતા હોય તેને પક્વ સંત જાણવા, જેમ કોઈ પારકા શરીરને મારે અથવા બાંધે તેનું દુઃખ થોડું પણ લાગતું નથી, તેવી જ રીતે પોતાના શરીરને પારકું માનીને વર્તે એ જ પક્વ જ્ઞાની સંત જાણવા. તે સંતપણાનો એટલે કે સાધુતાનો પાક્કો પાયો છે તેને વારંવાર સંતો પાસેથી શીખવો. જીવમાં જેટલો દેહનો સ્વભાવ આવે છે તેટલા તેમાં વધારે દોષ આવે છે એમ સમજવું. તેને શત્રુના જેવો વિશાળ જાણીને તે દોષનો તત્કાળ ત્યાગ કરવો. પોતાને પોતામાં જેટલા ગુણ મનાય છે તે બધાને દોષરૂપ સમજવા લો. પોતાને પોતામાં જેટલા ગુણ મનાય છે, પહેલાં તો પોતાના દોષને ઓળખવા, ત્યાર પછી ભગવાનના સત્પુરુષો તો કેવા હતા, પોતાના ગુણ હોય ને એને પણ બીજાની આગળ કેવા કે બહુ સારી કથા કરતા હોય, બહુ સારી સેવા કરતા હોય, અને બે જણાવીને એમ કે સ્વામી તમે સેવા ખૂબ કરો. અરે હું ક્યાં સેવા કરું છું? મારી તો કોઈ સેવાની કક્ષા જ નથી, લાયકાત નથી. લો, સેવા એટલી મહાન હોય પણ પોતે એમ જાણે હું કરતો જ નથી. અને વાત સાચી છે, આપણામાં જે ગુણ છે ને એ આપણા નથી, એ ભગવાનના આપેલા છે, એની કૃપાનું ફળ છે. જે દોષ છે ને એ આપણા છે. આપણા નિષ્કામ સ્વામીએ પેલી કડી બધાને યાદ કરાવી છે ને, ગુણ આવ્યા હોય આપણામાં તે તો છે પારકા ઘરેણા. આ તો પારકા ઘરેણા છે. આપણામાં એક બે ગુણ હોય, એક તો ગુણ બે હોય, અને ગુણનું અભિમાન આપણે 200 જેટલું રાખતા હોઈએ. ભગવાનના સંત અને ભક્તની સ્થિતિ કેવી હોય એની આ વાતો છે.
પોતામાં રહેલા ગુણમાં પણ જ્યારે દોષ બુદ્ધિ થાય છે ત્યારે તેમાં તેટલી સાધુતા રહી છે એમ જાણ બોલો. બધા જ સાધનોમાં ભારે સાધન આ છે. કયું? સાધુતા શીખવી. તે હવે બોલો, અક્ષરધામના મુક્ત કરતા ઊંચું પદ કહેવાય કે ના કહેવાય? માટે સમજી વિચારીને સાધુતા સંપન્ન થવું, સર્વોપરી સાધુ થવું એ જ બ્રહ્મવિદ્યા કહેવાય છે. સર્વોપરી સાધુ થવું એ જ બ્રહ્મવિદ્યા છે. આવી સાધુતા મેળવી એના કરતાં મોટું પદ નથી. એટલે તો વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, એટલે કે જેટલામાં ભગવાનનું રાજ એટલામાં સાચા સાધુનું રાજ. સાચા સંત બનીએ ને ત્યારે ભગવાનથી પણ, ભગવાનના મુક્ત કરતાં પણ મોટું પદ મહારાજે એમને આપ્યું છે. બોલો, રાજાની રાણીને જે સ્થાન આપ્યું એ ભગવાનના એકાંતિક સત્પુરુષને આપ્યું. જેટલામાં રાજાનું ચાલે એટલામાં રાણીનું ચાલે. એટલે તો મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ તમે નક્કી કરો આનું કલ્યાણ નથી કરવું, અને અમે નક્કી કરીએ કે એનું કરવું છે, તો કાંડું જાલીને ઘા કરીએ ને અક્ષરધામની સભામાં બેસાડી દઈએ. માટે સમજી વિચારીને સાધુતા સંપન્ન થવું, સર્વોપરી સાધુ થવું એ જ બ્રહ્મવિદ્યા છે. ભેખ લેતા બહારથી દેશ બહુ દૂર રહી જાય છે, પરંતુ અંતરમાં જો તેની આસક્તિ રહે તેણે કરીને તેની સાધુતા અધૂરી રહે છે. જ્યારે બુદ્ધિની મલિનતાને તજે ત્યારે બધા સંતો તેના ઉપર રીજે છે. જેના ઉપર સંતો રીજે છે તે જ સાચો સંત કહેવાય છે. જે જાજા સંતો ભક્તોને રાજી કરી શકે ને એ ભગવાનનો સાચો સંત છે, એટલો મહાન સંત છે. પૂજ્યપાદ ગુરુજી સાથે અમે વિચરણ કરીએ છીએ, જાત જાતના ને ભાત ભાતના માણસો મળે. હા, તમે આવો ને બે ચાર દિવસ તો ખબર પડે દાદા. હા, એવા મજાના માણસો એને મૂકતો, પણ આપણને દેખાય મોટા પુરુષ નહીં. કિશનભાઈ, આજે કિશનભાઈ હતા, પૂછો. મોટા પુરુષનો હૃદય એક હંમેશા જોવા મળે. એના માટે નાનામાં નાનો જીવ હોય, નબળામાં નબળો જીવ હોય, તો પણ એનું રૂડું કેમ થાય, એ રાજી કેમ થાય, એનું હિત કેમ થાય, આ જ એનો સંકલ્પ દેખાય. અને જ્યાં સુધી સંતો રીજતા નથી ત્યાં સુધી તે સંત છે તો પણ કાચો છે. સંતો રાજી થાય એવું હંમેશા શીખવું જોઈએ. એવા ગુણ સદા શીખવામાં જ સાધુતા આવીને રહે છે. આપણે બધા જાણીએ છીએ, આપણા ભગતજી, રણછોડ ભગતજી, એમણે રાજીપો એટલો બધો રેડો છે ને, ભેગો કર્યો છે ને, નાનામાં નાના સંતથી માંડી નાનામાં નાના ભક્તથી માંડી એકે એકનો રાજીપો. શું વાત લખી? સંતો રાજી થાય એવું હંમેશા શીખવું જોઈએ. સંતો ભક્તો જેમ જેટલા રાજી થાય, આ સત્સંગમાં કમાણી કરવા જેવો જ રાજીપો છે. એવા ગુણ સદા શીખવામાં સાધુતા આવી જાય છે. ખાધા સિવાય ક્યારેય ભૂખ ભાંગતી નથી, ગુણ શીખ્યા વિના ગુણ આવતા નથી, તેમ રાજી કર્યા વિના રાજીપો પણ મળતો નથી. રાજીપો મળ્યા વિના સાધુતા આવતી નથી એવું રાત દિવસ બધા સંતો કહેતા હોય છે. આટલી વાત તો શ્રીજી મહારાજે ક્યારે કરી? સંતો પંક્તિમાં બેસી ગયા છે, કંસાર મહારાજ ડંકા ભરી ભરીને પીરસી દીધો છે, અને મહારાજે કથા ચાલુ કરી દીધી. હવે આટલું સારું સારું ભોજન મહારાજે પીરસ્યું ને પછી શું કરી? બોલો, આ ભગવાન સ્વામિનારાયણની રીત હતી. જમાડવાના ખરા, પણ જમવામાં બંધાઈ ન જાય ને એનું પણ ધ્યાન રાખવું. એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીને સંતો સાથે વિચરણ કરવા મોકલ્યા. દેશ દેશાંતરના ભક્તોનો ભાવ પ્રેમ હોય, રસોઈ આવે એટલે સ્વામીએ શું કર્યું? સંતોના કાંડે દોરા બાંધ્યા. એ નાડાછડી બાંધી હોય ને આપણે, એમ અહીંયા બાવડા ઉપર દોરા બાંધ્યા. એટલા માટે કે સ્વામી આમ જોયા કરે દૂરથી, સંતોના દોરા ઢીલા પડે ને એટલે પ્રેમિયરી ભક્તો આવે, રસોઈ આપે, સારી રસોઈ લેવાની, સંતોને ખૂબ જમાડવાના, પણ સંતોના દોરા ટાઈટ થવા મળે ને એટલે 15 દિવસ રસોઈ પાછી બંધ કરી દેવાની, એટલે પાછા દોરા. સમજી ગયા? તમારે દીકરાઓને એક એક છે દોરા. શું ભગવાન સ્વામિનારાયણે, ભગવાન સ્વામિનારાયણના સંતોએ કાર્ય કર્યું? આ જગતની આસક્તિ જીવને કલ્યાણમાંથી પાડી નાખે છે. બસ કાર્ય ગમે એટલું કરે. રાજા જનક જેવા રાજા હતા, છતાં પણ એ અંતરથી નિસ્પૃહી હતા, રાજ્યનો કારભાર કરતા હતા. દાદા ખાચર જેવા હતા, છતાં પણ નિસ્પૃહી ગણાયા. બસ આપણે નિસ્પૃહી થઈએ. તમે કે અમે, ગુણાત્માનંદ સ્વામીની વાત છે, દેહ કરીને વ્યવહાર કરવો, મનથી તો નોખા પડવું.
શ્રીહરિ આટલી વાત તો ભોજન પીરસતા પીરસતા કરી. તે સાંભળીને બધા સંતો ખૂબ રાજી થયા. પોતાના આત્માને તે વચનોને આકારે કરી દીધા. બધા સંતો ઘણા સમર્થ હતા. શ્રીહરિના આજ્ઞા વચનને આકારે દેહથી પરવર્તતા અને મનથી વિચાર પણ તેને અનુસારે કરતા. એ જ શ્રવણ, એ જ મનન, એનો એ જ નિત્ય નિધિધ્યાસ સંતો જ્યારે જ્યારે કરતા ત્યારે અતિશય પરમ ઉલ્લાસ થતો હતો. આ જ રીતે સંતોનું સાક્ષાત પ્રગટ વર્તન હતું. સંતો વિવિધ પ્રકારના ભોજનોને જમ્યા. પછી તેમને પૂછ્યું, સંતો શું જમ્યા? પણ સંતોને કોઈ વાતની ખબર હતી નહીં, કારણ કે આજે તો સંતો મહારાજની મૂર્તિને યાદ કરીને જ જમ્યા. એવા સંતો શ્રીની વાતમાં અને મૂર્તિમાં તણાયા હતા. શ્રીહરી જે વાત કહેતા હતા તેમાં બધી સ્મરણ શક્તિ લીન થતી હતી, કારણ કે તે વાત અમૃત કરતાં પણ વધારે સરસ હતી. એટલે સંતોની સ્થિતિ આવી થઈ હતી. તે પછી સહુ સંતો જમીને ઉઠ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમપુરમાં સંતોની સેવાનું મહત્વ, પોતાના દોષની અને સંતોના ગુણોની વિચારણા કરવી, એ નામે 50મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ.